नमस्कार, भाग्य दर्पण में आपનું સ્વાગત છે. હું છું સોરલ. રમૂલ્યો વગરનું જીવન રતબાતલ સમાન છે. તો આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. तो भाग्य दर्पण में अपना प्रश्नों निराकरण राशिफल विषय माहिती और मार्गदर्शन अपना डॉक्टर हेमिल लाठिया. हेमिल भाई, स्वागत है आपनु जीएसटीवी में. नमस्कार. नमस्कार हेमिल भाई, आज पंचांग विषय दर्शकों ने माहितगार करशो. आज तारीख 19/2/2023 रविवार, महावद चौदस तिथि 16:19 सुधी. श्रवण नक्षत्र 14:43 सुधी. पछी गनिष्ठा नक्षत्र छे. वरियान नामनो योग छे अने चतुष्पाद नामनु करण छे. आजनी राशि छे मकर, के जेना नामांक्षर छे ख अने ज, जे 25:14 सुधी छे. त्यार बाद कुंभ राशि छे के जेना नामांक्षर छे ग अने श. दिन विशेष मा जोईए तो आजे पंचक प्रारंभ थाय छे 25:14 अने आजे दर्शावती अमस्या पण छे. जी हमल भाई, मेष वृषभ अने मिथुन राशिना जातकोनो आजनो दिवस केवो रहेशे? मेष राशि के जेना नामांक्षर छे अलय, આજે તેઓએ તેમના કામકાજમાં વ્યવહારુ બનવું, જેટલો વ્યવહારુ અભિગમ રાખશે તેટલી તેમને કામકાજમાં અનુકૂળતા વધશે તેવું કહી શકાય. સહકારની ભાવના પણ આજે તમારા વિચાર, વ્યક્તિત્વ અને વર્તનમાં જોવા મળી શકે છે. તમને કોઈ અગત્યની વાત જાણવા મળે અથવા તમે એવી કોઈક નવીન વાત જાણો તેવું બનવા જોગ છે. वृषभ राशि के जेना नामांक्षर छे व व उ, आ राशिना जातकोने मुसाफरीनु आयोजन थाय के मुसाफरी थाय तेवा योग छे. वातचीत करवामां थोड़ुक ध्यान आपवू जेथी करीने कोई जग्याए गैरसमज न थाय, वातनु अर्थघटनमां कई फेरबदली न थाय ते बाबते चोकसाई रहे. परिचितो साथे आजे समय वधु पसार थाय, કઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ આજે વધે તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કઈ પણ કાર્ય કરવાના હોય એમાં લાભના યોગ બને છે. વિદેશ જવા માટે કે એમાં કારકિર્દી માટે કોઈનું માર્ગદર્શન લેવાનું હોય તો પણ આજના દિવસે એને લાભના એંધાણ મળી શકે છે. મજાક વૃત્તિ કરવાથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય તેવું બનવા જોગ છે. મુસાફરીની સંભાવના આયોજન આજના દિવસે શક્ય છે. આપણી સાથે કોલર મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/8/19. જી ફરીથી અને મોટા અવાજે જણાવો. 22/8/19. જી જન્મ સમય જણાવો અને સ્થળ અને આપનો પ્રશ્ન જણાવો. જન્મ સમય 10:10 સ્થળ જન્મ સ્થળ પ્રશ્ન એ છે કે આપણી મહિના દોઢ મહિના પહેલા વાત કરી છે તો મેં બીજું મારો પાસે. આપનો અવાજ નથી આવી રહ્યો, મોટા અવાજે જણાવો આપનો પ્રશ્ન. અન્ય એક કોલર જોડાઈ ગયા છે. વૈશાલીબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી. નમસ્કાર. હા, છે ને મારે મારા ભાઈ વિશે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 8/12/1999. સવારે 4 વાગે જન્મ સમય અને જન્મ સ્થળ આણંદ. હવે એમનો પ્રશ્ન એમ છે કે એમને છે ને ટ્રેનિંગ માટે જવાનું છે, તો કેવું થાય જયારે પણ કઈક બોલાવે એવું કઈક એમને ટ્રેનિંગ માં જવાનું હોય તો બીમાર બહુ થઈ જાય છે, તો હવે શું બીમારી દવા ત્યાંથી લે અને એવી રીતે ટ્રેનિંગ કેવી રીતે પતી જાય એના માટે શું કરવું જોઈએ? જુઓ, સૌપ્રથમ તો એમને ટ્રેનિંગ માં જવાનું હોય અને આરોગ્ય પર અસર પડે એવી તમારી જે વાત છે
तो એમાં એવું કહેવાય કે થોડીક તકેદારી રાખવી, ધીરજ રાખવી, ખોટી ગભરાહટ ન રાખવું એ વધુ અગત્યનું છે. કારણ કે મોટી કોઈ મુશ્કેલી કે દ્વિધા આવે એવું જણાતું નથી, એટલે ગભરાહટ દૂર રાખો, બીક દૂર રાખો એ વધુ અગત્યનું છે. તમે આ નાની નાની જે તકલીફો થાય છે એ હેતુથી તમે જો શક્ય હોય તો દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તેમજ જ્યારે પણ તમે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર નજીકમાં કોઈ હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવાનું રાખો, એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમારી આ જે ફરિયાદ હશે એ દૂર થશે. માટે તમે દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી રાહત થશે. અન્ય કોલર જોડાયા છે. મનીષભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, હું મારા ભાઈ વિશે પૂછવા માંગુ છું. એની જન્મ તારીખ છે 1/9/1976. જન્મ સમય છે બપોરના 1:30. જન્મ સ્થળ લીમડી. જી, આપનો પ્રશ્ન એ છે કે મારા પિતાજી, અમે જે 70 વર્ષથી જૂના મકાન ભાડામાં રહેતા હતા, મકાનમાં જીતી ગયા છીએ, પણ હજુ એનો નિવેડો આવ્યો નથી ને આ કેસ મારો ભાઈ લડે છે. મારા પપ્પા ગુજરી ગયા છે, પણ હવે આ કેસ નો નિવેડો આવતો નથી, કોર્ટ કેસ નો. જી, તમારે જે પ્રોપર્ટીને લગતા કોર્ટ કેસ છે એમાં તમારે હાલના તબક્કે 2023માં થોડું વ્યવહારુ અભિગમ રાખવું એ વધુ અગત્યનું બને છે. સપ્ટેમ્બર માસ બાદ તમારી પ્રતિકૂળતા ધીરે ધીરે ઓછી થાય તેવા યોગ છે, એટલે તમારે કેસ અંગે કોઈ સારી આશાઓ ઊભી થાય કે તમારે કોઈ એમાં નવા સમીકરણો દેખાય એવા યોગ છે, કોઈ સારી વાત બને તેવું પણ સંભવિત છે. માટે તમે હાલના તબક્કે થોડી ધીરજ, વ્યવહારુ માર્ગદર્શન રાખીને તમે આગળ વધો અને ભગવાનનું તમે જે પણ નામ લેતા હો એ રાખો. તદુપરાંત તમે દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચવાનું રાખશો એ તમારા માટે હિતાવહ છે. તદુપરાંત તમે જ્યારે પણ નજીકમાં કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો તેને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા સમયમાં ધીરે ધીરે જે સુધારો થશે તો સંભવિત છે કે તમારી તરફેણમાં કોઈ કાર્ય થાય એવું બનવા જોગ બની શકે. એક અન્ય એક કોલર જોડાયા છે, ધવલભાઈ. ધવલભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 15/1/1991. જી, સમય જણાવો. 9:45 રાત્રે. જી, જન્મ સ્થળ જણાવો અને આપનો પ્રશ્ન જણાવો. અમરેલી છે, અને પ્રશ્ન એ છે કે મારા લગ્ન યોગ ક્યારે થશે અને મારે ઘરનું ઘર લેવું છે, તો એ ક્યારે થશે અને કઈ છોકરી સાથે લેણા દેણી છે? જો, સૌપ્રથમ મકાન માટે પ્રયત્ન તમે ચાલુ કરો. મકાનના યોગ તમને 2023માં સારા છે, એટલે તમે મકાન તમારા આયોજન મુજબ, માર્ગદર્શન મુજબ તમે લેવા માટે પ્રયત્નશીલ રહો. થોડી ધીરજ અને ચોકસાઈ રાખજો, જેથી કરીને તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. લગ્ન યોગ માટે પણ એટલું કહેવાય કે લગ્ન યોગ માટે હાલમાં સમય તો સારો ચાલી રહ્યો છે, પરંતુ વધુ પ્રબળતા 2023 પછી લાગી રહી છે. માટે તમે હાલમાં પણ પાત્ર અંગે મિલન મુલાકાત, વ્યવહાર અભિગમથી વાર્તાલાપ ચાલુ કરાવો તો વધુ સારું. તમારા આ લગ્ન યોગ માટે તમે દરરોજ સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા ઘરે બેસીને કરો, તેમજ કુળદેવીને પ્રાર્થના કરો, અને નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ માતાજીના મંદિરે મહિનામાં 1 વાર કોઈ દર્શન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરશો એ વધુ યોગ્ય છે. ગણપતિ દાદાની માળા કરો ત્યારે તમે તમારા લગ્ન બાબતે અને મકાન બાબતેની પણ પ્રાર્થના કરજો, જેથી કરીને તમારું આ બંને કાર્ય તમારા નજીકના જે સમય સારો ચાલી રહ્યો છે તો 23-24 દરમિયાન આ વાત સંપન્ન થઈ શકે તેવું લાગી રહ્યું છે. અન્ય કલર જોડાયા છે, પલ્લવીબેન. પલ્લવીબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ છે 13/4/76.
જન્મ સમય છે સવારે 7:43 અને જન્મ સ્થળ છે પોરબંદર. દાદા મારે પૂછવું છે કે મારે પ્રિય પક્ષે સાવ આવો અનબનાવ કેમ અને લાઈફમાં આટલો બધો સંઘર્ષ કેમ? આર્થિક પરિસ્થિતિ પણ નબળી, પ્રિયર માંથી પણ લેનું નહીં શકા, ભાઈઓને મળવું હોય તો બી નથી કઈ પેલું થતું, એમ કે બહુ પછતાટ થાય છે. તો આવું લાઈફમાં આખી 47 ઇયર્સ લાઈફમાં મને આટલો બધો ખરાબ પરિસ્થિતિ કેમ? મારે જો તમારી જે વિગત આપી એ વિગત મુજબ એટલું કહી શકાય કે તમે થોડી ધીરજ રાખો અને વધુ પડતી આશા અપેક્ષા અને ઈચ્છાઓ ના રાખો એ વધુ સારું છે. વ્યવહારુ અભિગમ અને વાસ્તવિકતાથી તમે આ વર્તન રાખશો તો તમને આમાંથી ઘણી દ્વિધા દૂર થશે. હાલના તબક્કે એવું કહેવાય કે તમારા ગ્રહયોગ થોડા ધીમા ચાલી રહ્યા છે અને એ પણ જોવા જઈએ દિવાળી બાદ પરિસ્થિતિ સુધરે તેવું જણાઈ રહ્યું છે. એટલે દિવાળી બાદ તમને કોઈ સારા તક મળે, સારી એંધાણ મળે, સંબંધ સુધારવાના તેવા પણ યોગ બની શકે. કંઈ પણ જાતના નકારાત્મક વિચાર ના કરો, આગળ સમય સારો છે જ એટલે પરિસ્થિતિ સુધરશે એવું લાગી રહ્યું છે. આ હેતુથી જો તમે તમારા કોઈ ગુરુ હોય, કોઈ સંતને માનતા હોય અથવા કે સાંઈબાબાની ભક્તિ કરતા હોય, કોઈ પણ પ્રકારના સંત અને ગુરુની ભક્તિ પર થોડુંક ધ્યાન આપો અને દરરોજ જે સવારે દત્તબાવાનીના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે આ પાઠ વાંચશો એટલે ધીરે ધીરે તમારી જે પ્રતિકૂળતા હશે એ દૂર થશે અને સંબંધમાં થોડોક સુધારો આવે તેવું કહી શકાય. વધુ એક કલર જોડાયા છે અમૃતભાઈ, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. 1/6/1958. 1/6/1958. જી, જન્મ સમય જણાવો, સ્થળ જણાવો. જન્મ સ્થળ તો ખબર નથી પણ વતન છે મારું માંગોર તાલુકાનું કુસુંબા. જી, આપનો પ્રશ્ન જણાવો. એ મારું જીવન કેવું રહેશે? મારું હવે રિટાયરમેન્ટ છું. જો રિટાયરમેન્ટ છો, તમારું જીવન એકંદરે શાંતિથી પસાર થાય એવું તો લાગી રહ્યું છે, પરંતુ આ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન જે નજીકના 6 મહિના જે કીધા વર્ષનો મધ્ય ભાગ એ તમારા માટે થોડીક તકેદારી રાખવી, કોઈને વણ માંગી સલાહ સૂચન ઠપકો ન આપવો એ તમારા માટે હિતાવહ છે. શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાત પૂરતું બોલવું વર્તન કરવું એ તમારા માટે આ 6 મહિના દરમિયાન સારું રહેશે. ખાસ મોટી પ્રતિકૂળતા જણાતી નથી. આરોગ્ય બાબતે પણ એટલું કહી શકાય કે તમે આરોગ્ય બાબતે થોડી તકેદારી રાખશો તો કોઈ મોટી વિટમણા ન આવે તેવું જણાઈ રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ રામ રક્ષા સ્તોત્રના એક પાઠ વાંચો એ તમારા માટે ઘણું સારું છે અને શંકર ભગવાનની એક માળા કરો. ઘરે બેસીને જ આ પ્રકારની ભક્તિ કરશો તો તમને આરોગ્યલક્ષી બાબતે પણ સારું રહેશે અને વ્યવહારુ દ્રષ્ટિએ પણ રાહત રહેશે એવું કહી શકાય. પરિસ્થિતિ વ્યવહારુ બનીને રહેશે તો તમને કઈ વાંધો આવે નહીં એવું લાગી રહ્યું છે. અને કલર શિવાભાઈ જોડાયા છે, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો. જી ફરીથી જણાવો, જન્મ તારીખ જણાવો આપની. 16/1/1994. સમય જણાવો. સવારે 9:09. જી, સ્થળ જણાવો અને આપનો પ્રશ્ન જણાવો. પાટણ. જી, આપનો પ્રશ્ન જણાવો. આ પ્રશ્ન આપણે એવું છે કે હવે લગ્ન જો ક્યારે થાય છે અને ફોરેન જવાની પણ કઈ ખેર પડતો નથી તો ફોરેન જવા છે. જી, વિદેશ યાત્રા માટે એટલું કહી શકાય કે હાલમાં થોડીક જો ધીરજ રાખે તો સારું છે. વિદેશ યાત્રા માટે એના એવું કહેવાય કે 2024માં અથવા 2023ના એન્ડમાં ઓક્ટોબર પછી જો પ્રયત્ન કરે તો એના માટે થોડુંક વધુ યોગ્ય છે. શક્ય હોય તો એ 2024 અથવા 2026માં પણ આયોજન કરે તો પણ એના માટે વ્યવહારુ લાગી રહેશે. લગ્ન યોગ માટે તમે હાલના તબક્કે પ્રયત્ન કરો, થોડી ધીરજ રાખશો તો વર્ષના મધ્યમ પછી જે
સમયગાળો સુધરી રહ્યો છે તેમાં તમારી જે પણ વ્યવહાર ઢબે વાતચીત ચાલતી હોય તો એમાં ક્યાંક વેગ મળે અથવા તમે કોઈ નવી જગ્યાએ વાતચીત કરો એમાં વેગ મળે તેવું બનવા જોગ છે. આ બંને કાર્ય હેતુથી તમે ઘરે બેસીને જ સવારે તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો જેથી કરીને કઈ પણ પ્રકારના વિઘ્ન હશે એ દૂર થશે અને કુળદેવીને પ્રાર્થના કરવાથી એને યોગ્ય સારું પાત્ર મળે તેવું કહી શકાય. જી અમિલભાઈ, અન્ય ત્રણ રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે હિતાવહ છે. જેટલું બને એટલું વ્યવહારુ રહેશો તો તમારો દિવસ સરળ બનશે. તમારી પ્રતિભા સારી થાય, તમારા કામની સારી નોંધ લેવાય તેવું બનવા જોગ છે. કામની કદર થવાથી તમને થોડોક આત્મવિશ્વાસ પણ કામ પ્રત્યે વધે તેવું કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, થોડીક ધીરજ રાખવી કામની બાબતમાં હોય કે કઈ પણ પ્રકારના વ્યવહાર બાબતે, જેટલી ધીરજ રાખશો ને એટલી તમારી અનુકૂળતા વધશે. કુટુંબને લગતું કોઈ કાર્ય હોય એમાં તમે સારું યોગદાન આપો, ઉત્સાહ બતાવો તેવું બનવા જોગ છે. મનમાં કોઈ વાતની ખુશી, કોઈ પ્રસંગની ખુશી તમને વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, તમારા કામમાં પ્રગતિ થાય, કોઈ નવી વાત બને, સારા એંધાણ બને તેવું કહી શકાય. નવી ઓળખાણ થાય, નવા પરિચયને મળવાનું થાય તેવું બને, કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ કહી શકાય. જે અમિલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી અને માર્ગદર્શન મેળવીશું. તો ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક વિરામનો, આપ જોતા રહો જીએસટી. ભાગ્ય દર્પણમાં વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા જોડાયેલા છે. હેમિલભાઈ, આગળની ત્રણ રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, આ રાશિના જાતકોએ આજે થોડી ધીરજ રાખવી કામની બાબતે, વર્તન બાબતે, કઈ પણ ચર્ચા કરવાની હોય ત્યાં ધીરજ જેટલી રાખશો એટલી વ્યવહારુતા જળવાશે. ખટપટથી દૂર રહેવું અને ખટપટી વાતાવરણ હોય ત્યાંથી પણ દૂર રહેશો તો ખોટા વિવાદ ટાળી શકશો. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ વધે, કંઈ પણ બાબતે આજે સમય અન્ય પ્રવૃત્તિઓમાં વેડફાય તેવો પણ યોગ બની રહ્યો છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, વાર્તાલાપ કરવામાં સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપ થાય, કોઈ વાર્તાલાપ અર્થહીન પણ હોય, સમય પસારની પણ હોય એવા યોગ બની શકે છે. માટે આજે કોઈ કામ અગત્યનું કરવાનું હોય તો વાર્તાલાપ કરવા પર અંકુશ રાખવો પણ જરૂરી છે. કામકાજમાં પણ જરા ધ્યાન રાખવું, કારણ કે આજે તમારે કામ પ્રત્યે ધ્યાન ઓછું અને અન્ય બાબતમાં ધ્યાન વધુ બને તેવા પણ આજે યોગ બની રહ્યા છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે, કોઈ કામની બાબતની હોય, વાત જાણવાની હોય કે વાત રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આજે આતુરતા તમારા સ્વભાવમાં, પ્રકૃતિમાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને આજે તેમની કામની કોઈ સારી વાત જાણવા મળે અથવા તેમને કોઈ પસંદગીની કોઈ એવી વાત સાંભળવા મળે કે વાત બને જેને કારણે તેઓ ખુશીની લાગણી અનુભવે કે એ બાબતે કોઈ સારી તક પણ મળી જાય તેવું કહી શકાય. કામકાજમાં આજે ઉત્સાહ સારો રહે અને તેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું બનવા જોગ છે. ઉશ્કેરાટથી બચવું, એટલે આજે જો કોઈ પણ વાતચીત દરમિયાન કામકાજમાં ઉશ્કેરાટ આવે તો એ બાબતે થોડુંક તકેદારી રાખવી જેથી કરીને તેની કંઈ પણ વિપરીત અસર કામકાજમાં કે વાતચીતમાં ન પડે. જેટલી આજે ધીરજ સંયમ રાખશો એટલું તમે ઉશ્કેરાટથી બચાવ કરી શકશો. જી આપણી સાથે દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જી ફરીથી જણાવો.
મારા બાબા માટે પ્રશ્ન છે. જી હર્ષિલ છ. જી જન્મ તારીખ 2/5/90. જી અને જન્મ સમય છે 12:02. જી અને જન્મ સ્થળ છે સુરત. જી આપનો પ્રશ્ન જણાવો. એને એવું છે ને કે એને વિદેશ જવું છે અને એનું મેરેજ નું પણ છે, પણ કોઈ કાર્ય કેવું કે કોઈ વિઘ્ન વગર આગળ જ નહીં ચાલે, કઈ બી વસ્તુ થી આવે અને અટકી જાય, કસમાં સક્સેસ આવતું જ નથી. એમ આપણે એના માટે શું કરવું જોઈએ કે જેનાથી આપણું અટકેલું કાર્ય પૂરું થાય ને એ પોતાની રીતે કરી શકે? એમ ઘણી ટ્રાય કરી પણ કઈ મેરેજ નથી પડતો. એમ જી બિલકુલ. હવે સૌ પ્રથમ એક વાત એ કહું કે હાલમાં એના જે બે પ્રશ્ન છે એ બંને પ્રશ્ન માટે એમ કહેવાય કે ઓક્ટોબર 2023 પછી સમય વધુ અનુકૂળ છે, પરંતુ તમે એ બંને કામ માટે જો પ્રયત્નશીલ રહેજો, ધીરજ રાખી, વ્યવહારુ અભિગમ રાખી, કોઈના માર્ગદર્શનથી આગળ વધશો તો તમને ચોક્કસ એમાં સફળતા મળે તેવું લાગી રહ્યું છે. ઓક્ટોબર 2023 પછી એના માટે 2024 અને 2025 બંને વર્ષ સારા છે, તો એ બાબતે એના આ બંને કાર્ય માટે કોઈ સારી બાબત બની શકે ખરી. હાલના તબક્કે એવું કહી શકાય કે વિદેશ જવા માટે પણ વધુ ઉતાવળ ન કરવી, વ્યવહારુ અભિગમ, યોગ્ય માર્ગદર્શન સાથે જ પ્રયત્ન કરવો. આ બંને કાર્ય હેતુ જો તમને દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વિશેષ છે, સાથે તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો તો આ બંને કાર્ય માટે રૂકાવટો હશે એ દૂર થશે, અને નજીકના કોઈ મંદિરે જાઓ દર્શન કરવા અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ વધુ હિતાવહ લાગી રહ્યું છે. સાથે સાથે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું પણ રાખશે તો એના માટે વધુ સારું છે. ઓક્ટોબર 2023 પછીના બે વર્ષ એમ કહીએ તો આ બંને કાર્ય માટે એને સમય સારો લાગી રહ્યો છે, માટે આયોજનબદ્ધ કાર્ય કરશો, ભક્તિ કરશો તો કાર્ય થઈ શકે એવું કહી શકાય. અન્ય એક કોલર જોડાયા છે, ગિરીશભાઈ. ગિરીશભાઈ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 15/4/66. જી સમય જણાવો, સ્થળ જણાવો. સ્થળ સુરત, ઓળપા ડાલુગો. જન્મ સમય લેટ છે, સમથિંગ 12 something. જન્મ સમય શું છે ફરીથી જણાવો? લેટ નાઇટ 12 something. જી જી આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન, ફાઇનાન્સ તકલીફ છે અને મારે નોકરી કરવી કે ધંધો કરવો? જી જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે ફાઇનાન્શિયલ સ્થિતિ જે ની તમે જે વાત કરી રહ્યા છો તો એમાં એવું કહેવાય કે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ સાંભળો અથવા વાંચો એકવાર, એ તમારા માટે વધુ ફાયદાકારક રહી શકશે. તમારા માટે આ 2023નું વર્ષ થોડુંક આશાસ્પદ છે, એટલે 2022માં જે પણ કંઈ વિટમણા તમે ભોગવી હશે એની પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થાય તેવું લાગી રહ્યું છે, એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરવી એ વધુ અગત્યનું છે. હાલમાં પણ એટલું કહી શકાય કે શક્ય હોય તો કોઈના માર્ગદર્શન, સહયોગ કે ભલામણથી જો નોકરી માટે પ્રયત્નમાં સફળતા મળતી હોય તો નોકરી માટે વધુ ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે, માટે તમે આ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચશો તો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તમને કામકાજમાં પણ સફળતા મળશે એવું કહી શકાય. જી અમિલભાઈ, રાશિ મંડળની અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંશર છે ખ અને જ, મનમાં વિચારો વધુ રહે, કંઈક ને કંઈક બાબતોના વિચારો તમારા મનમાં વધુ આવે, નવીન સમાચાર તમને કોઈ વાત મળે અથવા જાણવા મળે તેવું બને, તમારું કોઈ ધાર્યું કાર્ય થાય, પસંદગીનું કાર્ય થાય તેવું બનવા જોગ છે. કુંભ રાશિ નામાંશર છે ગ સ શ,
કામકાજમાં સાનુકૂળતા આજે વધે તેવું લાગી રહ્યું છે. વિવાદથી દૂર રહેવું એટલે આજે જરૂરિયાત પૂરતી જ વાતચીત કરવી એ અગત્યનું છે. વાહન ધીમે ચલાવવું તમારા માટે એ પણ ભલમનસાઈ વાળું છે. મીન રાશિ નામાંકર છે દ ચ જ થ. ધાર્મિક ભાવના વધુ જોવા મળે. પ્રવાસનું કોઈ આયોજન થાય અથવા એ વિષયની કોઈ ચર્ચા થાય તેવું બને. વડીલ વર્ગ તરફથી તમારા કાર્યમાં તમને પ્રોત્સાહન મળે તેવું પણ કહી શકાય. જી હમીલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્યદર્પણમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.